મંડળ એટલે ચંદ્ર અને નક્ષત્રના આધારે જે કોઈ ફળ પ્રાપ્ત થાય એ ફળમાં સારા અને ખરાબ ફળ કેવી રીતના પ્રાપ્ત થાય એની જોવાનું એક એક તંત્ર તો એ પ્રમાણે બાર રાશિની અંદર પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળાને આજે ગ્રહબળ શું પરિણામ આપશે તો પહેલાં તો શનિ મહારાજની અવકૃપાના કારણે વાહન અથવા મશીનરીની કોઈપણ બાબતથી આજે સંભાળીત કામકાજ કરવું પડશે વાહન ચલાવવાનું હોય અથવા તો કોઈપણ પ્રકારનું હોય મશીનરી લગતા કામકાજ કરવાના હોય થોડું સાચવવું પડશે આજે કોઈ સારા સમાચાર કાંડને સાંભળવા મળે મતલબ ઘરમાં પણ ખૂબ સારા સમાચાર મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે કોઈ રોકાણ કરશું એ રોકાણમાં તો સારો લાભ થવાનો જ છે આજના દિવસ માટે સાથે સાથે કામકાજની અંદર પણ ફાયદાના યોગ બની રહ્યા છે ઓળાષ્ટક ચાલી રહ્યો છે પણ છતાં કામકાજમાં તમને ફાયદો જરૂર થવાનો છે હવે વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર બહુ બહુ એવા જાતકો માટે નોકરિયાત વર્ગને નોકરીમાં અથવા કોઈપણ પ્રકારના રોકાણ કરવાના હોય તો સારા લાભની શક્યતાઓ વૃષભ રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે યાત્રા પ્રવાસથી પણ લાભ થાય પરોપકારવાળા કોઈ પણ કામકાજ કરો કારણ કે એનાથી વધારે સારી શાંતિ મળશે માનસિકને તો બેસે નહીં રહે તેવી શક્યતાઓ છે પોતાના માટે તો કામ બહુ કર્યા થોડુંક કામ પારકા માટે પણ કરી લ્યો અને કોઈ પણ હેતુ વગર કરી લ્યો ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે આ પ્રમાણે વૃષભ રાશિના જાતકોને મળશે હવે મિથુન રાશિની વાત કરીએ ક છ અને ક અક્ષર છે એવા જાતકો મિથુન રાશિના જાતકો છે જોખમવાળા કોઈપણ પ્રકારના કામકાજ હોય ને તો આજના દિવસ માટે થોડા દૂર રહેજો કારણ કે જોખમી કામ આજે કરવા જેવા નથી સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ થોડું વધી શકે છે થોડુંક સાચવીને કામકાજ કરજો શત્રુઓ દ્વારા સામાન્ય પરેશાની રહેશે આજે અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીને કામકાજ કરવા માટે પ્રયત્ન ન કરો કારણ કે ક્યારેક ક્યારેક આપણો વધારે પડતો આત્મવિશ્વાસ નુકસાન કરાવતો હોય છે થોડુંક ધ્યાન રાખી અને આગળ વધજો જય ગણેશ હવે વાત કરીએ કર્ક રાશિની અક્ષર ડ અને હ એ કર્ક રાશિના અક્ષરો છે સ્વામીચંદ્રમાં કોઈ પણ રોકાયેલું ધન આજના દિવસ માટે પ્રયાસ કરવાથી તમને કદાચ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે કામકાજમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે રોકાણ વેપાર અભ્યાસ આ બધી બાબતોની અંદર સારી સફળતા આજના દિવસ માટે દેખાશે મનોબળ આજના દિવસ માટે મજબૂત બને તેવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે વાત કરીએ સિંહ રાશિની મ અને ટોજ એના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને નવા કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે આજે આત્મબળમાં વધારો થશે આજે કોઈપણ કામકાજમાં સારા ફાયદાની શક્યતાઓ દેખાઈ રહી છે પણ એ ફાયદો એ થાય ને મન પ્રસન્ન રહે આનાથી વધારે રૂડું છું કામકાજમાં કદાચ થોડી જવાબદારી વધે તેવી શક્યતાઓ પણ દેખાય છે પણ જવાબદારીનું વહન કરવાની ભગવાને તમને શક્તિ આપી છે એટલે વાંધો નહીં આવે હવે કન્યા રાશિની વાત કરીએ અને અક્ષર જાતકો કન્યા રાશિના જાતકોને ધાર્મિક યાત્રા પ્રવાસની સંભાવનાઓ દેખાઈ રહી છે રાજકાજની અંદર કોઈ રૂકાવટો હોય તો એ દૂર થાય ધન પ્રાપ્તિ માટે કોઈ સંભાવનાઓ જો દેખાતી હોય તો આજે પ્રબળ બને તેવા યોગ પણ બની રહ્યા છે મતલબ કામકાજની અંદર સારી સફળતાના યોગ આજે બની રહ્યા છે કન્યા રાશિના જાતકોને જય ગણેશ મંડળની સાતમી રાશિની વાત કરીએ તો તુલા રાશિ તુલા રાશિ એટલે ર તો અક્ષર છે તુલા રાશિવાળા જાતકોને આજે આકસ્મિક ધનલાભની શક્યતાઓ દેખાઈ રહી છે કોઈપણ નવા રોકાણ માટે સમય આજે ઉત્તમ છે વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે થોડુંક ધ્યાન રાખવું પડશે મોટાઓની વાતને બને ત્યાં સુધી દિલ ઉપર ન લેવી કારણ કે મોટાઓ જ્યારે શીખવટ આપતા હોય ત્યારે આપણા હિતમાં જ આપતા હોય આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામકાજમાં આગળ વધજો હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ નવા અને યોજનાના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિના જાતકોને જીવનસાથી ભાગીદારો આ બધાનો સારો સહયોગ પ્રાપ્ત થશે વિરોધીઓ તમારાથી પરાજિત થાય તેવા યોગ બની રહ્યા છે કોર્ટ કચેરીમાં પારિવારિક સંઘર્ષમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે વ્યર્થવાણી વિલાસિત બને એટલા દૂર રહેજો કારણ કે એના દ્વારા ખૂબ જ સારો લાભ થાય તેવી સંભાવનાઓ આજે બનશે હવે વાત કરીએ ધન રાશિની ભ ધ ફ અને ધ અક્ષરે ધનરાશિ સંપત્તિને લગતા કામકાજ હોય તો આજે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે સામાજિક કાર્યોમાં યશ અને પ્રભાવ વધે વિવેકવાળા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે હરીફાઈવાળા કોઈપણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે સારી સફળતાના યોગ ધન રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે જય ગણેશ હવે વાત કરીએ મકર રાશિની ખ અને જવાક્ષર એવા મકર રાશિવાળા જાતકોને મહેનતના પ્રમાણમાં આજે સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે ધંધાકીય આવકમાં પણ એક નવી તકો મળે સંતાનોના પ્રશ્નોથી કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે સાથે સાથે જવાબદારીમાં થોડો વધારો પણ થાય પણ લાભ થવાનો છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર એ કુંભ રાશિના અક્ષરો છે સ્વામી છે એનો તો મૂળ ત્રિકોણી છે શનિની રાશિ છે કોઈ પણ મશીનરી હોય વાહન હોય તો થોડું સાચવીને આજે કામકાજ કરવાનું રહેશે ખાસ કરી જોખમી કામકાજથી થોડાક દૂર રહેજો આજના દિવસ માટે વેપાર વાણિજ્યની અંદર જો વાત કરીએ તો થોડો મધ્યમ આજે સુધારો દેખાશે કારકિર્દીની બાબતની અંદર જો વાત કરીએ તો થોડીક સાવધાની રાખીને કામકાજમાં જો આગળ વધો વધારે ભાગાદોડી કરવાથી પરિણામો નથી મળતા પણ શાર્પનેસ વર્ક કરવાથી પરિણામ મળે છે આ વસ્તુને આજે ધ્યાનમાં રાખજો હવે વાત કરીએ મીન રાશિની દ ચ જ અને થ યાત્રા પ્રવાસ હોય હરવા ફરવાનું હોય આજના દિવસ માટે સારા યોગ બની રહ્યા છે માન પાન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે કોઈપણ કાર્ય તમારા રોકાયેલા હશે તો આજના દિવસ માટે સારી ગતિ મળશે હોંશિયારીથી કામકાજમાં થોડુંક જો ધ્યાન રાખવામાં આવે તો આજનો દિવસ તમારા માટે ગણપતિ બાપાની કૃપાથી ખૂબ જ શ્રેષ્ઠ રહેશે જય ગણેશ